ऑल ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી બીએલ સંદીપ સુરેન્દ્રનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે લોકસભાની ચૂંટણીને લઈ અને તાત્કાલિક બેઠક યોજી હતી. લોકસભા પહેલા કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવાનો પ્રારંભ સુરેન્દ્રનગર ખાતેથી કરાયો હતો. મજબૂત બને તેવા પ્રયાસ પણ આદરવામાં આવ્યા હતા. ઇન્ડિયા સંગઠન બાદ પાર્ટીને ફાયદો થયા હોવાનું દાવો બીએલ સંદીપે કર્યો હતો. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણા સહિતના નેતાઓ खास बैठक में हाजर रहा था. तमने स्थानिक नेताओं ने महत्वना सूचनों पर कराया था. संगठन मजबूत कैसे करना है, चुनाव लड़ने के लिए कैसा रणनीति तैयार करने के लिए अभी डिस्ट्रिक्ट लेवल दौरा शुरू किया है. आज सुरेंद्रनगर से सौराष्ट्र का दौरा मैं शुरू किया हूं. जिले का इम्पोर्टेंट लीडर्स को आज मिला हूँ. उसके बाद आज आने वाला समय में संगठन में क्या क्या कमियाँ हैं, संगठन में स्ट्रेंथन करने के लिए हम लोग क्या करना है, उसका बारे में अभी सीनियर लीडर्स के पास बैठकर थोड़ा चर्चा करने के बाद कुछ दिन में संगठन का एक रिशफल और स्ट्रेंथनिंग का काम हम लोग कर रहे हैं. સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરમાં ચાલુ વરસાદે પણ ગ્રામીણ ઓલિમ્પિકની રમતોનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. થાન પંથકમાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હોવા છતાં પણ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા ગ્રામીણ ઓલિમ્પિક ચાલુ રાખવામાં આવી હતી, જેમાં એથ્લેટિક્સ, ગરબા, લંગડી, સ્લો સાયકલ, કબડ્ડી, સાતોડિયું જેવી રમતો રમાડવામાં આવી હતી. વરસાદના વાતાવરણની વચ્ચે 1000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા અને અમદાવાદથી આવેલી ટીમોને રમત રમાડવા આવી હતી. વરસાદની વચ્ચે પણ ખેલાડીઓમાં ઉત્સાહ નજરે પડ્યો હતો. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ યુવા મોરચા દ્વારા આગામી દિવસોમાં સોશિયલ મીડિયા સમિટ થકી શક્તિ પ્રદર્શન કરવામાં આવશે, જે અંતર્ગત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર પ્રશાંત કોરાટના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી, જેમાં ભાજપના મહામંત્રી રજની પટેલ ઉત્તર ઝોનમાં પદાધિકારીઓની હાજરીમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક અંગે યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટને જણાવ્યું હતું કે સેવા પખવાડિયા અંતર્ગત જે કાર્યક્રમો ચાલી રહ્યા છે તેમાં રક્તદાન કેમ્પ થકી 25,000 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે. અત્યારે આપ જાણો છો કે દેશના સન્માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત જે કાર્યક્રમો ચાલી રહ્યા છે એમાં વિશેષ કરીને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દરેક મંડળની અંદર ગુજરાત પ્રદેશમાં રક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અને છેલ્લા 4 દિવસના આંકડા જોઈએ તો લગભગ મંડળની અંદર ખૂબ સારા કેમ્પ થઈ રહ્યા છે અને અત્યાર સુધી 25,000 થી વધારે બ્લડ યુનિટ